માધવ અને માન્યતા હવે આ પોલીસની માથાકૂટમાંથી ફ્રી થઈ ગયા ને? ના, એ તો તકલીફ છે. કેવી તકલીફ? મમ્મી, જ્યાં સુધી કોર્ટનું જજમેન્ટ નહીં આવે ને ત્યાં સુધી એ લોકોની જવાબદારી આપણા પર જ છે. આ માન્યતાથી છુટકારો જ નહીં મળે આપણને. બેટા, માન્યતા આપણા માટે બોજ નથી. અરે, એ તો આપણી મહેમાન કહેવાય. બરાબર છે, પણ મહેમાન મહેમાનની જેમ રોકાય થોડા દિવસ સુધી તો સારું લાગે. આ તો લાંબુ ખેંચાશે. પણ મને તો એમાં કોઈ વાંધો નથી લાગતો. પણ મને વાંધો છે. હવે હું આ મેટરને મારા હાથમાં લઈ પ્રયત્ન કરીશ કે જલ્દીથી જલ્દી આ ચેપ્ટર પતે. અરે મારા દીકરા, કોઈ પણ ચેપ્ટર આપણી મરજીથી નથી ચાલતા. બધા જ ચેપ્ટર ઉપર લખાઈને જ આવતા હોય છે. મમ્મી, પપ્પા બહાર ગયા છે. આઉટ ઓફ ઇન્ડિયા? હા, ઓસ્ટ્રેલિયા. ધનરાજ એમને એરપોર્ટ મૂકવા ગયો છે. મને તો આ ઘરમાં કઈ ખબર જ નથી. આ ઘરમાં કોઈ મને કઈ કહેતું જ નથી. ચાંદની એ બિઝનેસ ટૂર પર ગયા છે અને તને બરાબર ખબર છે કે બિઝનેસની વાતોમાં આપણા ઘરના પુરુષો સ્ત્રીઓને ઇન્વોલ્વ ક્યારે નથી કરતા. હા, આટલા વર્ષોમાં આ વાતની આદત તો પડી ગઈ છે. માસી, કેમ એવું? એ આ ઘરનો રૂલ છે. કેવા રૂલ્સ? કે ઘરની સ્ત્રીઓએ ફક્ત ને ફક્ત કિચન અને ઘર જ સંભાળવાનું અને બિઝનેસની વાતમાં એક પણ શબ્દ નહીં બોલવાનો. માસી, તમને એવું નથી લાગતું કે આ રૂલ બદલવો જોઈએ? જે વાત પોસિબલ નથી એના વિશે ડિસ્કસ કરીને કોઈ ફાયદો નથી. હાય મમ્મી. એમનું ચેક ઇન થઈ ગયું? હા, પછી જ એરપોર્ટ થી નીકળું ને. મમ્મી, એક સોલિડ બ્રેકિંગ ન્યૂઝ છે. કેવા ન્યૂઝ? મમ્મી, કામિની ફોઈનો ફોન આવ્યો હતો મને. હા ભાભી. કામિની કોઈ કોણ છે? એ પપ્પાના સગા મોટા બેન છે. શું કહેતા હતા કામિની બેન? મમ્મી, પપ્પા ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા અને આ બાજુ કામિની કોઈ 2-3 દિવસમાં સાઉથ આફ્રિકાથી ઇન્ડિયા આવી રહ્યા છે આપણા ઘરે. અરે માન્યતા, આવ બેસ. બોલ, શું કામ હતું? માસી, આમ તો મારે તમારી ફેમિલીના વચ્ચે બોલવું તો ના જોઈએ, પણ મારાથી રહેવાયું નહીં એટલે આવી ગઈ. શું વાત છે, બોલ ને. માસી, આ કામિની ફઈ કોણ છે અને એનું નામ સાંભળીને તમારા મોઢા પરનો રંગ કેમ ઉડી ગયો? જો પાછો તમારો આખો મૂડ બદલાઈ ગયો. હા, તે બરાબર નોટિસ કર્યું છે. કામિની બેન મારા નણંદ છે અને બહુ જ સ્ટ્રિક્ટ છે. એમની સામે કોઈનું નથી ચાલતું. પણ આટલી વાત માટે તમે આટલા ટેન્શનમાં આવી જાઓ એ માનવામાં નથી આવતું. કામિની બેનને એમના ભાઈ એટલે કે ધનરાજના પપ્પાના લગ્ન મારી સાથે નહોતા કરાવવા. આ એક જ વાત એવી હતી જે ધનરાજના પપ્પાએ એમની નથી માની એટલે એમને હું કોઈ દિવસ ગમી જ નથી. તો અત્યારે ઈ એમના હસબન્ડ સાથે છે? ના ના, કામિની બેને લગ્ન નથી કર્યા. એ સાઉથ આફ્રિકા રહે છે ને ત્યાં એમણે પોતે પોતાનો એમ્પાયર ઊભો કર્યો છે.
એ કોઈનું નથી સાંભળતા. એમની મરજીમાં જે હોય એ જ કરે છે. મારી વાત ધ્યાનથી સાંભળો. એમને એમ કહી દો કે આ કેસનું જજમેન્ટ મને બને એટલું જલ્દી જોઈએ છે. હા, ઓકે, ઠીક છે. બાય. આટલું સમજાવવાથી તો 2 વર્ષનું બચ્ચું પણ સમજી જાય અને રૂમમાં નોક કરીને અંદર આવે. આટલું સમજાવવાથી તો કોઈ પણ સમજી જાય કે નોક કરાવવું હોય તો રૂમનો દરવાજો બંધ રાખવાનો હોય. સામે આડો જવાબ તૈયાર જ હોય તારો, નહીં? Just let it be. બોલ, શું કામ આવી છે મારા રૂમમાં? મારે કેસ માટે વાત કરવી હતી. તો હું પણ કોઈની સાથે કેસ માટે જ વાત કરી રહ્યો હતો. પણ મારે કેસ જલ્દી પતાવવો છે એટલે વાત કરી. શું આયરની છે, આપણા બંનેની દિશા ઉત્તર અને દક્ષિણ છે, એકદમ વિરુદ્ધ દિશા. પણ કોણ જાણે કેમ બધી જ વાતમાં આપણું ડેસ્ટિનેશન એક જ હોય છે. કારણ કે આપણે એવી પરિસ્થિતિમાં ફસાયા છીએ. પણ મને એનો એક રસ્તો મળી ગયો છે. મારો એક ફ્રેન્ડ છે જે આપણા કેસના જે જજ છે એનો સ્ટનો છે. સ્ટનો નહીં, સ્ટેનો, સ્ટેનોગ્રાફર. જજના બોલેલા સ્ટેટમેન્ટને બધું ટાઈપ કરે અને સ્ટેનો કહેવાય, સમજી? હા, હું એની જ વાત કરી રહી હતી. તો આપણે એની હેલ્પથી આપણા જે કેસના જજ છે એને મળી શકીએ છીએ. બેસ્ટ, આપણે જજને મળી લઈએ અને એને જોઈતા પૈસા આપણે આપી દઈએ તો બધું પતે. હલો, તારી બધી જ વાત પૈસા પર આવીને કેમ અટકી જાય છે? કારણ કે આખી દુનિયા પૈસાની જ ભાષા સમજે છે. ઓકે, હું એવું નથી માનતી. પ્રેમ અને લાગણીથી પણ બધા જ કામ થઈ શકે છે. કેમ કે હું જજને આપણો પ્રોબ્લેમ જેન્યુઅલી સમજાવીને વાત કરવા માંગુ છું, જેનાથી કરીને આપણું જજમેન્ટ જલ્દી લાવે અને આપણો કેસ ક્લોઝ કરી દે. પૈસા સિવાય કોઈ કેસ ક્લોઝ થતા નથી એવું તું માને છે. ઠીક છે, તો ફરી એકવાર જોઈ લઈએ કોણ જીતે, તારો પ્રેમ કે મારા પૈસા. જાનની, તું આ નાઇટ લેમ્પ સાથે શું કરે છે? તું ખાલી જોતી જા. વાહ ચાંદી, શું આઈડિયા છે! એના જ તો પૈસા છે. હવે માન્યતા જ્યારે રૂમમાં કામ કરવા માટે આવશે અને નાઈટ લેમ્પ ઓન કરશે, એનો ઝટકો લાગશે. અને એ ઝટકાનો અવાજ આખા ઘરમાં ગુંજશે. કરેક્ટ, ઝટકો ભલે નાનો હોય પણ આપનું સેલિબ્રેશન તો એટલું જ મોટું બનશે. અરે ઈલા, આવ આવ, તારી જ રાહ જોતી હતી. તમે કોણ? ઈલા, ઈલા શું થાય છે તને? ઈલા, ઈલા તારી તબિયત તો બરાબર છે? ઈલા, 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 ઈલા શું થયું તને? ઈલા, મમ્મી, મમ્મી શું થયું? મમ્મી, 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 ઈલા ઉઠ, મમ્મી શું થયું?